આ પ્રદો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવતા સુનિલ ગામિત, તેજલબેન ગામિત અને બકુલ ગામિત વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 3 વર્ષ થઈ ગયા, અમને સેતરપેંડી કરે છે, આ વર્ષે આવે છે, તે વર્ષે આવે છે. પણ હજુ હંદુનો અમારો બોર આવ્યો નથી ને અમને બેન પૈસા આપતા નથી. શું માંગ છે? અમારી એક જ માંગ છે, બોર તો કરી નિકર્યા કોઈ નહીં જે અમારા પૈસા ભેર હશે 13500 એ પાછા આપી દે તો બહુ થઈ ગયું. અપ્રદા કંપની વાળાએ ઓછા દરે કે અર્ધી સ્કીમે અમને બોર કરી આપવાની જાહેરાત કરેલી તો અમારા ગામમાંથી વીસ બાવીસ ખેડૂતોએ તેર હજાર રૂપિયા તેર પાંચસો લેખે જમા કરાવેલા છે ત્રણ વર્ષ થયા પણ હજુ લગીને અમને બોર નથી કરાવી આપ્યા કે પૈસા રિટર્ન નથી કર્યા વિલનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપની કંપનીના શેર તો જાણે પત્તાના મહેલની જેમ ધરાશયી થવા લાગ્યા જેના લીધે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં બીજા ક્રમે બિરાજતા અદાણી એકાએક ટોપ માંથી જ બહાર ફેંકાઈ ગયા અત્યાર સુધીમાં અદાણી ગ્રુપની માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ દસ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે જેનાથી અદાણીને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બે લાખ કરોડના રેલવે બજેટથી પાંચ ગણું નુકસાન વેઠવાનો વારો આવ્યો એક રીતે અદાણી ગ્રુપને દસ દિવસમાં જેટલું નુકસાન થયું છે તેટલી રકમથી તો ભારતના એશી કરોડ લોકોને આશરે પાંચ વર્ષ સુધી રાશન મફતમાં મળી જાય